નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝના S9 સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, S9 ન્યૂઝ આપને તમામ ખબરોથી હંમેશા વાકેફ કરતું આવ્યું છે અને તે સાથે અમારી ટીમ દ્વારા અલગ અલગ વિષયો ઉપર પણ વિશેષ અભ્યાસ કરીને તમારી સમક્ષ ગુજરાતભરના અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાતભરમાં નિમાયેલા અમારા સંવાદદાતાઓ વિવિધ વિષયોને સાંકળી લઈને આ અહેવાલો તૈયાર કરે છે અને જે સાથે તમારી સમક્ષ S9 ન્યૂઝ લાવ્યું છે S9 સ્પેશિયલ, જેમાં તમે જોશો S9 ન્યૂઝના વિશેષ અહેવાલો. તો એક નજર કરીએ આ ખાસ અહેવાલો પર. જગતના તાત એવા ખેડૂતને આ વર્ષે રાતા પાણીએ રવવાનો વારો આવ્યો છે. આ વર્ષે મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોને છેલ્લા 2 વર્ષના સૌથી નીચા ભાવ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2 વર્ષમાં આ વર્ષે ખેડૂતોને મળેલા મગફળીના માત્ર 530 થી 560 જ ભાવ મળી શક્યા છે અને આવામાં ખેડૂતોએ મગફળી વેચવી કે પછી ગામડે ફરી લઈ જવી તેની સામે પણ ખેડૂતો વિચારી રહ્યા છે. સરકાર દ્વારા મગફળી ખરીદવા માટે ટેકાનો ભાવ 800 રૂપિયા રાખવામાં આવ્યા છે, પરંતુ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2 વર્ષમાં સૌથી નીચા ભાવ આજે જોવા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે આવતી મગફળીના મણના ભાવ સૌથી નીચા 530 થી 560 રાખવામાં આવતા ખેડૂતો મહામુસીબતમાં મુકાઈ ગયા હતા. મગફળીના વાવેતર માટે યોગ્ય બિયારણ, જંતુનાશક દવા, પિયત માટે પાણી, વીજળી સહિતની જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. મગફળીના વાવેતરમાં અતિ મહત્વની વસ્તુઓ પાછળ અનેક ગણો ખર્ચ થઈ જતો હોય છે, જ્યારે સામે વેચવા જતા અને અડધા ભાવો પણ નથી મળતા. આથી આવી પરિસ્થિતિમાં સરકાર ધ્યાન આપે અને પોષણક્ષમ ભાવો ખેડૂતોને મળી રહે તેવી માંગણી ખેડૂતોએ કરી હતી. આમાં 800 હજાર મળો જ પોરા ગયા છો, તમને એમાં કંઈ છે જ નહીં, એમાં અડધા ભાવમાં છે. રોજ પોચે આમાં કાંઈ મજૂરી ન થાય, કાંઈ ન થાય, કેવી રીતે પોષણ થાય? ક્યાં જવાનું? ધરાર પણ કરવું પડે છે. એ બધું તો ક્યાં આગળ ગયું છે એમના ખાતરના સીધા 300-400 ગરી ગયા, તો એ કેવી રીતે મેળ કરવાનું? સરકાર શું આમાં કરે? સરકાર લૂંટવાનું જ કરે, ખેડૂત બીજી કંઈ કરતી નથી. એ સિવાય ખેડૂતને સિવાય કંઈ કરતા નથી, બીજામાં કંઈ મેળ પડતો નથી. સેજી તમને કોઈ 800-900 તો મળવા જોઈએ, એમાં કેવી રીતે પહોંચ કરવાની? એક તરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગામે ગામથી અનેક ખેડૂતો મગફળી વેચાણ અર્થે આવે છે, ત્યારે 2 વર્ષમાં સૌથી નીચા ભાવ આજે મગફળીના રહેતા ખેડૂત વિચારણમાં મુકાઈ ગયા હતા. કેમ કે મગફળી ગામડેથી લઈ આવવાનો ખર્ચ પણ લાગતો હોય, આવી સ્થિતિમાં પરત મગફળી ગામડે લઈ જવી કે ભાવ ઊંચા આવે તેની રાહ જોવી. સરકારના ટેકાના ભાવ 800 રૂપિયા નક્કી કરાયા છે, તેના કરતાં પણ 250 રૂપિયા ઓછા રાખવામાં આવ્યા છે, જેથી જગતનો તાજ ચિંતાતુર બની ગયો છે. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. અઠવા લાઇન્સ ઓવરબ્રિજનો સ્લેબ તૂટતાની સાથે જ 10-10 જિંદગીઓ કાટમાળના કબર નીચે દબાઈ ગઈ, જે ઘટનાને સમગ્ર શહેરના હર કોઈ શહેરીજનોએ લાગણીસભર બનીને વખોડી હતી. પરંતુ પાલિકાના શાસકો અને અધિકારીઓને જાણે આ બાબતનું રૂવાડુંએ ફરકતું ન હોય તેમ લાગી રહ્યું છે. પાલિકા દ્વારા માત્ર ને માત્ર તપાસ સમિતિની રચના કરવા સિવાય કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. કોન્ટ્રાક્ટર, જવાબદાર અધિકારી, નિરીક્ષણ વિભાગ સહિત કોઈ પણ સામે શિક્ષાત્મક કે પોલીસ કાર્યવાહી ન કરીને સમગ્ર પ્રકરણ પર ભીનું સંકેલમાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. બ્રિજ દુર્ઘટનામાં કેમ પાલિકા છે ચૂપ? બેબી મૌન સાથે કોને બચાવવાની થઈ રહી છે પેરવી? કેમ પાલિકાએ એક પણ એજન્સી સામે નથી કરી પોલીસ કાર્યવાહી? પાલિકાના જવાબદાર અધિકારીઓને કેમ નથી કર્યા સસ્પેન્ડ? કમિશનર કે શાસકો હવે કોની રાહ જોઈ રહ્યા છે? અઠવા લાઇન્સ ઓવરબ્રિજનો 700 ટનનું વજન ધરાવતો મહાકાય સ્લેબ ગત મંગળવારે ધભય નમહો થયો અને 10-10 જિંદગીઓનો ખુરદો નીકળી ગયો. રોજના 300-400 કમાવામાં નિર્દોષ મજૂરોને તંત્રના પાપે પોતાની જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે. તેમ છતાં પાલિકાનો એક પણ વિરલો નથી જે સામે ચાલીને આ દુર્ઘટનામાં મોતને ભેટેલા નિર્દોષ મજૂરોને બચાવવા આગળ આવ્યો હોય. વાતે વાતે સામાન્ય સભામાં પોતાનો કક્કો સાબિત કરનાર એક પણ પદાધિકારી કે એસી કેબિનમાં બેસી જોહુકમી કરનાર પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ આ દુર્ઘટના મુદ્દે સમખાવવા પૂરતું પણ આક્રમક વલણ અપનાવ્યું હોય. 2007માં મજૂરા ગેટ ઓવરબ્રિજ પડવાની ઘટનામાં પાલિકા દ્વારા 24 કલાકની અંદર જ પોલીસ કાર્યવાહી કરાઈ હતી અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પાલિકાના બ્રિજ સેલના અધિકારી ભરત શાહને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને એવું જ અમરોલી બ્રિજની દુર્ઘટનામાં પણ પાલિકાએ તુરંત જ સખત પગલાં ભરી જવાબદારો સામે કાર્યવાહી કરી હતી.
પરંતુ અઠવાલાઇન્સ બ્રિજ દુર્ઘટનામાં પાલિકા પાણીમાં બેસી ગઈ છે અને પગલાં લેવાના બદલે ભીનું સંકેલવાની પેરવી કરી રહી હોવાનું સ્પષ્ટ જણાય આવે છે. તપાસ સમિતિની નિર્મુખ કડી હાથ ખંખેરતા કમિશનર, શું કામ નથી લેવાતા શિક્ષાત્મક પગલાં? ડીસેલના ગળિયાને કેમ છાવરવામાં આવી રહ્યા છે? વિકાસના નામે ચાલતા કોબાંડોમાં ક્યાં સુધી લેશો પ્રજાનો ભોગ? શરમજનક ઘટનામાં કેમ નથી આવતી તંત્રને શરમ? ઉઠી રહ્યા છે અનેક સવાલો, પણ નથી કોઈની પાસે જવાબો. સુરત શહેરમાં બનેલી બ્રિજ દુર્ઘટનાને પગલે આજે શહેરનો એક પણ નાગરિક આ કહેવાતે વિકાસથી ખુશ નહીં હોય. એક તરફ કરોડો રૂપિયાના બ્રિજો પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવે છે અને બીજી તરફ ખાડે ગયેલા વહીવટને કારણે જિંદગીઓને ભોગ આપવું પડે તે કેવું? શું વિકાસ માટે હવે જિંદગીઓના પણ ભોગ આપવા પડશે? ત્યાં શિક્ષાત્મક કાર્યવાહી કરવાને બદલે હાથ પર હાથ ધરી તપાસ સમિતિના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પ્રાથમિક તારણમાં જ કોન્ટ્રાક્ટર દ્વારા દાખવવામાં આવેલી બેજવાબદારી આંખે વળગી રહી છે અને કામગીરી દરમિયાન એક પણ પાલિકાનો અધિકારી નિરીક્ષણ કરવા હાજર ન હતો. તો આટલી બાબતો પૂરતી નથી જવાબદારો સામે પોલીસ કાર્યવાહી કરવા માટે? શા માટે તપાસ સમિતિના રિપોર્ટનું નામ આપી સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી રેડવાની પેરવી કરવામાં આવી રહી છે? રહી રહીને મેયરે તૈયાર થતા પ્રોજેક્ટોનો રેકોર્ડ રાખવા કમિશનરને પત્ર લખી દીધો. બસ આટલાથી જ ચાલી જશે? લોકોની જીવ સુરક્ષિત રહેશે? કમિશનર એમ કે દાસ બ્રિજ દુર્ઘટનામાં કેમ સખ્તાઈ નથી બતાવી રહ્યા? કેમ તપાસ સમિતિની પીપીઓડી વગાડી રાખી છે? પગલાં લેતા તેમને કોણ રોકી રહ્યું છે? કમિશનર સાહેબ, આવી ઘટનાઓ ત્યારે જ અટકશે જ્યારે પ્રમાણિક અને નિષ્ઠાથી આવી બનતી ઘટનાઓ પર પગલાં લેવામાં આવે. નહીં તો આવનાર દિવસોમાં આપણા ભાગે વિકાસના નામે મોતના આંકડાઓ ગણવા સિવાય બીજું કાંઈ નહીં આવે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. વધતી વિકાસની ક્ષિતિજો સાથે લોકોને આપવામાં આવતી સુવિધાઓમાં પણ વધારો થયો છે અને તેમાં પણ ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રે ગ્રાહકો માટે સર્વિસને લગતી સુવિધાઓમાં જાણે ક્રાંતિ આવી છે. આ સુવિધાઓમાં મુખ્ય સર્વિસ છે ઈ બેન્કિંગ અને ફાસ્ટ જમાનામાં બેન્કો વચ્ચે ઈ બેન્કિંગ થકી તેના ગ્રાહકોને ઝડપી સેવા આપવામાં રીતસરની હરીફાઈ લાગી છે અને જેના ઉપયોગ થકી ગ્રાહકોને ફાયદો પણ થઈ રહ્યો છે. પરંતુ ઈ બેન્કિંગ જેવા સુરક્ષિત બનાતા સુવિધામાં આરોપીઓની પણ નજર પડી રહી છે. કમ્પ્યુટર ઇન્ટરનેટમાં મહારત મેળવનાર કેટલાક શખ્સો તેમની આવડતનો ગેરલાભ ઉઠાવીને સેફ ગણાતા ઈ બેન્કિંગને પણ અનસેફ બનાવી દીધા છે. તો જોઈએ અનસેફ બનેલું ઈ બેન્કિંગનો આ ખાસ અહેવાલ. કોઈ પણ વસ્તુનો એક ખરાબ અને સારો પાસો હોય છે અને તેના કેટલાક ફાયદાઓ પણ છે અને નુકસાન પણ હોય છે, અને આવું જ કંઈક ઈ બેન્કિંગ સુવિધામાં જોવા મળે છે. લોકોને સરળ રહે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એટીએમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન બેન્કિંગની સગવડો લોકોને પૂરી પાડવામાં આવી રહી છે, જેને લીધે લોકોએ હવે બેન્કો સુધી લંબાવવું પડતું નથી અને ઘર બેઠા જ કે લોકો ઇન્ટરનેટના માધ્યમથી ખરીદી કે મની ટ્રાન્સફર કરી શકે છે. આ તમામ સવલતોને કારણે સમયની પણ ખૂબ જ બચત થઈ જાય છે અને બેન્કોમાં લગતી લાંબી લાંબી કતારો પણ ઘટાડો જોવા મળે છે. જો કે ઈ બેન્કિંગની સાથે ઈ ફ્રોડ પણ લોકોને વારસામાં મળ્યું છે. જેમ જેમ લોકો આ બધી સુવિધાઓનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરતા બન્યા છે, તેમ તેમ સાયબર ક્રાઇમનો રેશિયો પણ સતત વધી રહ્યો છે. ઇન્ટરનેટના માધ્યમથી છેતરપિંડીના બનાવોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે, જે એક ચિંતાજનક બાબત છે. ઇન્ટરનેટના માધ્યમથી ચીટિંગ કરતી ટોળકી સુધી પહોંચી વળવા પોલીસને પણ ભારે જહેમતો ઉઠાવવી પડી રહી છે. આવી ટોળકીઓ મોટાભાગે આંતરરાજ્ય આવી ઘટનાઓ અંજામ આપે છે અને લોકોને ફોન કરી પોતાની ઓળખ બેંકના અધિકારી તરીકેની આપી ટોળકી લોકોને છેતરી રહી છે. શરૂઆતમાં તો આ લોકો વ્યક્તિને તમારો એટીએમ બંધ કરી નાખવામાં આવશે, જો રિન્યૂ કરાવો તો હોય તો આપનો એટીએમ નંબર જણાવો જેવી વાતો કરીને સરળતાથી એટીએમ નંબર અને પાસવર્ડ મેળવી છેતરપિંડી કરે છે અને સામાવાળો વ્યક્તિ કંઈ પણ સમજે ત્યાં પહેલાં તેના એકાઉન્ટમાંથી હજારો રૂપિયા ઉપડી જાય છે. ત્યારે સચિન વિસ્તારમાં એક મહિલા પણ આવી છેતરપિંડીની શિકાર બની હતી. ત્યારે તેની સાથે કયા પ્રકારે છેતરપિંડી કરાય છે આવું સાંભળીએ તેમના જ મુખે. ફોન આયા ઉન્હોને બોલા મેરે કો તુમ્હારા એટીએમ કાર્ડ બ્લોક હુઆ હૈ તો આપકો નયા નંબર દેને કા હૈ. એસા કરકે ફોન આયા તો મેને બોલા ઇસકે લિયે મેરે આદમી સે પૂછા તો આદમી ને બોલા અભી મેરે પાસ ટાઈમ નહીં હૈ, બાદ મેં આકે મેં બોલતી હું. એસા કરકે તો ઉન્હોને ફિરસે મેરે કો ફોન કિયા. ફોન કરકે બોલા તુમ્હારા પૂરા યે તુમ આપને પૈસા નિકાલા તા ઉસકા 10,000 કા યે હમ લોગો કો બેંક મેં મિલાઈ નહીં, ઉસકા 10,000 નિકાલા હુઆ. ઉસકે બાદ મેને બોલા, ઉન્હોને બોલા મેરા આદમી ને, મેને કુછ નહીં બાત કિયા. ઉન્હોને બોલા તો મેં બાદ મેં બતાઉંગા કરકે યે કરકે દેખ કે. લેકિન ઉસકે બાદ બોલ રહે હૈ અભી ફોન ચાલુ હી રખને કા, બંધ નહીં કરને કા. તો એક ઘંટા તક ખુલ્લા હી રખા ફોન,
ऑन ही रहता। उसके बाद हम लोगों ने बोला अभी तक फ़ोन क्यों हुए नहीं, बात नहीं कर रहा है। तो बाद में देखा तो पूरा मैसेज आया मेरे को, तो मैंने मैसेज बराबर से पढ़ा नहीं, देखा नहीं, मैं सोचा ऐसा ही मैसेज आया होगा। उसके बाद मैं पैसा निकालने के लिए एटीएम इसमें अच्छा, गई। कितने कितने रुपये गए? 25,000। और कौन से बैंक का एटीएम कार्ड? मेरा इंडियन बैंक का। આવા તત્વો સામાન્ય લોકોને પોતાનો શિકાર બનાવે છે, કારણ કે રોજિંદા એટીએમ અને ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરનારાઓને ખબર હોય છે કે બેંકોમાંથી આવા ફોન કોલ્સ આવતા જ નથી, અને જો આવે તો પણ તેઓ બેંક પર આવવાનો આગ્રહ કરે છે, જેથી આવા ફોન કોલ્સ આવે તો એટીએમ વિશેની ગુપ્ત માહિતીઓ આપવી નહીં અને આવા ફોન કોલ્સની જાણકારી તરત જ આપના બેંક અધિકારીને આપવી, જેથી કરીને જો આપના એકાઉન્ટ સાથે કાંઈ પણ ચેડા કરાય તો તે અટકાવી શકાય છે। અજાણ્યા ફોન કોલ આવે છે, તમને કહેવામાં આવે છે કે હું ફલાણી જગ્યાએથી બોલું છું અને તમારો કાર્ડનું વેલિડિટી ખતમ થઈ ગઈ છે અને રિન્યૂ કરાવવું છે, તમારો કાર્ડનો નંબર બોલો, તમારો પિન નંબર બોલો, તમારો એકાઉન્ટ નંબર બોલો। ત્યારે આવો અજાણ્યો ફોન આવે તો તરત જ કટ કરી દેવો, વધારે ચર્ચા કરવી નહીં અને બેંકને આની જાણ કરી દેવી। આટલું તમે કરશો તો તમે તમારા બેંકની છેતરપિંડી, એટીએમની છેતરપિંડી અને પૈસા ઝૂંટવી જવાના કે બેગ સ્નેચિંગના બનાવો જે બને છે એમાંથી બચી શકશો। આવી ટોળકીઓને બાનમાં લેવા માટે હવે પોલીસ સાથે પ્રજાએ પણ સતર્ક રહેવું પડશે, તો જ આવા ગુનાઓ બનતા અટકાવી શકાય તેમ છે। કેમેરામેન રવિ બેન્દે સાથે ફિરોઝ પઠાણ, S9 ન્યૂઝ, સુરત। અંબુજા સિમેન્ટ કંપનીમાં વિવાદો પીછો છોડવાનું નામ ન લેતા હોય તેમ લાગી રહ્યું છે। એક પછી એક અંબુજા કંપનીના વિવાદો સામે આવી રહ્યા છે, ત્યારે કોડીનાર વડનગર સામે અંબુજા કંપનીના માઇનસમાં 14 વર્ષના કિશોરનું પડી જતા મોત નિપજતા ફરી અંબુજા સિમેન્ટની કંપની વિવાદમાં સપડાઈ ગઈ હતી। સતત વિવાદોમાં રહેતી અંબુજા સિમેન્ટ કંપની એકવાર ફરી વિવાદમાં સપડાઈ છે। કોડીનારના વડનગર ગામે અંબુજાની માઇન્સે વધુ એક જીવને જ બરખી ગયો છે। વડનગર ગામે રહેતા ભૂપેન્દ્ર મકવાણા નામનો 14 વર્ષનો કિશોર સોમવારે સાંજે તેમના મિત્રો સાથે માઇન્સે ગયો હતો, પરંતુ તે ફરી ઘરે ન ફરતા અને માઇન્સમાં ડૂબ્યો હોવાની સમાચાર મળતા તેની રાત્રે માઇન્સમાં ઊંડાણપૂર્વક પાણીમાં શોધખોળ હાથ ધરાઈ હતી। જોકે રાતભર શોધખોળ કરાઈ હોવા છતાં ભૂપેન્દ્રનો મૃતદેહ મળ્યો ન હતો અને મંગળવારે વહેલી સવારે માઇન્સના પાણીના ખાડામાંથી તેનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો હતો। કિશોરના મૃતદેહને કોડીનાર સરકારી હોસ્પિટલે પીએમ માટે ખસેડાયો હતો। વડનગરના સરપંચ બાબુભાઈનો આરોપ છે કે અત્યાર સુધી અંબુજા કંપનીના માઇન્સમાં 15થી વધારે લોકો ડૂબી મર્યા છે, જેની પાછળનું કારણ કંપનીની સેફટીના નિયમોનું પૂરી રીતે પાલન ન કરતી હોવાનો સરપંચ બાબુભાઈએ ખુલાસો કર્યો હતો। આ પાણી આવેલાને હિસાબે છોકરાઓ રસ્તા ઉપર ઘણા જોવા ગયેલા, એમાંથી આ છોકરાનો પગ લપસતા જે પાણી માઇનિંગ એરિયામાં વધારે જગ્યાએ ભરેલું છે એ જગ્યાએ એ છોકરો ડૂબી જવાથી એ મૃત્યુ પામેલો છે। અંદાજે બહુ પરફેક્ટ ફિગર મારી પાસે ખબર નથી, પણ અંદાજે 15 છોકરા તો ડૂબી ગયા હશે અત્યાર સુધીમાં લગભગ આ 20 વર્ષમાં। સેફટીનું પાલન મોટે ભાગે તો અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશને અને અંબુજા સિમેન્ટને બાઉન્ડ્રી વોલ બનાવી છે, પણ અમુક જગ્યાના રસ્તાઓ ઉપર હજી પણ સેફટી ઉપર ભાર દઈને કામ કરવાની જરૂરિયાત તો ખરી। અંબુજા સિમેન્ટ કોડીનારના વડનગર ગામે જમીનમાં 100 ફૂટની પાણી વધારે ઊંડાણમાં ખાડા ખોદી પથ્થર કાઢીને સિમેન્ટ બનાવી રહી છે। મોટાભાગના ખેતરોને બંજર બનાવવાનો અંબુજા સિમેન્ટ સરકારના નિયમોને પણ એસી તેસી કરતી હોવાના ખેડૂતો અને આરટીઆઈ એક્ટિવિસ્ટોનો આરોપ છે। ખેડૂતો અને એક્ટિવિસ્ટોનું કહેવું છે કે કંપની પોતાની માઇન્સ વર્તે દિવાલ બનાવવી જોઈએ અથવા તો સેફટીના નિયમો મુજબ બાઉન્ડ્રી બનાવવાની હોય છે, પરંતુ કંપની નિયમોને નેવે મૂકી લોકોને પણ આહકાર મચાવી રહી છે। જૂનાગઢ કલેક્ટર સહિતના સરકારના ઉચ્ચ અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં પણ કંપની પર કોઈ પણ પગલાં ભરાતા નથી, જેથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। યહાં પે અંબુજા કંપની કી વજહ સે કરીબ 25-30 આદમી કી મોત હુઈ હૈ ઓર યે મોત અંબુજા કંપની કી બેદરકારી સે ઉસી બેદરકારી સે હુઈ હૈ કે ઉસને કોઈ સેફટી કી સુવિધા યહાં કી નહીં। હમને બાર બાર રજૂઆત કી, કલેક્ટર સાહેબ કો ક્યા રજૂઆત, યે સેફટી ડાયરેક્ટર નિરંજન શર્મા સાહેબ કો રજૂઆત ક્યા, લેકિન કોઈ કુછ કરતા નહીં, બસ આકે ચલા જાતા હૈ। લેકિન યે મીડિયા કે માધ્યમ સે હમ લોકો કો ઓર વહીવટી તંત્ર કો વિનંતી કરતે હૈ કે એસા હાદસા ફિર ના હો ઓર જિસ ગરીબ કી મોત હુઈ ઉસકો મુઆવજા દિયા જાય ઓર ઉસકો ન્યાય દિયા જાય ઓર ફિર એસા હાદસા દુબારા નહીં હો। અંબુજા કંપનીએ જાણે કોડીનારને બાનમાં લીધું હોય તેમ હાલમાં જ વડનગર ગામના ખેડૂતોને કૂવામાંથી માઇન્સમાં પાણી ખેંચાઈ જવાની ફરિયાદથી કંપનીનો વિવાદ સમ્યો નથી। ત્યાં જ કંપનીના માઇન્સમાં 14 વર્ષનો કિશોર ડૂબી જવાને કારણે થયેલા મોતથી ફરી કંપની વિવાદમાં સપડાઈ છે। ત્યાં માંગ થઈ રહી છે કે કંપની વિરુદ્ધ કાર્યવાહી થાય તેમજ કિશોરને માતા પિતાને ન્યાય મળે। હાલ તો અંબુજા માઇન્સમાં ડૂબી જવાનો સિલસિલો શરૂ થવાને કારણે આ માઇન્સ મોતની માઇન્સ બની ગઈ છે। દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વડનગર।
ઇરાકમાં દિવસે ને દિવસે પરિસ્થિતિ વણસી રહી છે. આતંકવાદીઓ અનેક ઇલાકાઓમાં બોમ્બ વિસ્ફોટ અને ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા છે. ત્યારે નોકરી અર્થે ગયેલા ભરૂચનો યુવાન પણ ત્યાં ફસાયો હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ યુવાન પોતાની કંપનીની કોલોનીમાં જ અન્ય 19 ભારતીયો સાથે સહી સલામત હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. તેના કારણે પરિવારને મહદઅંશે હાશકારો થયો છે. પરંતુ આ યુવાન સાથે તમામ 20 ભારતીયો સહિત સલામત ભારત આવી જાય અને તે માટે ઇન્ડિયન એમ્બેસી તેમને મદદરૂપ થાય તેવી અપેક્ષા ભરૂચનો પરિવાર કરી રહ્યો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ બિજલીનગર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત બેંક કર્મચારી ઇબ્રાહીમ વલી પટેલ ના 29 વર્ષીય પુત્ર મોહમ્મદ સુહેલ ઇરાકના બદરા ટાઉનમાં કામધંધા અર્થે ગયો છે. કન્સ્ટ્રક્શન કંપનીમાં ઓઇલ ટેન્ક બનાવવાનું કામ કરતા મોહમ્મદ સુહેલ પહેલા અબુધાબીમાં કામ કર્યું હતું. ત્યારબાદ ફરી વખત સેમસંગ કંપની સાથે ફેબ્રુઆરીમાં કોન્ટ્રાક્ટ કરી 15 મેના રોજ તે ઇરાક કામધંધે અર્થે ગયો હતો. છેલ્લા ઘણા દિવસોથી ISIS ના આતંકવાદીઓએ ઇરાકના અલગ અલગ સ્થળો પર બોમ્બ ધડાકા અને ગોળીબાર કરી ઇરાકના વિવિધ વિસ્તારોને પોતાના કબજામાં લીધા છે, જેથી આખા ઇરાકમાં હાલમાં અજંપા ભરી સ્થિતિનું નિર્માણ થયું છે અને ભારે તંગદિલી થયેલી છે. આ પરિસ્થિતિની વચ્ચે અનેક ભારતીયો ઇરાકમાં ફસાયા હોય તેમને સલામતી આપવા કેન્દ્ર સરકારે હેલ્પલાઇન પણ શરૂ કરી છે, તેમજ ઇન્ડિયન એમ્બેસી દ્વારા ભારતીયોની સલામતી મળી રહે તે માટે પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઇરાકના બદરા ટાઉનમાં પણ આવા 20 ભારતીયો ફસાયા છે, જોકે તેમના ભરૂચનો વતની મોહમ્મદ સુહેલ પણ સાથે પરિવારનો સતત સંપર્કમાં છે. સુહેલના પિતા ઇબ્રાહીમભાઈના જણાવ્યા અનુસાર આ 20 લોકોના ગ્રુપમાં 2 ગુજરાતી છે, જેમાંથી એક તેમનો પુત્ર અને બીજો વડોદરાનો એક યુવાન છે. તેઓ સુહેલ સાથે સતત સંપર્કમાં રહ્યા છે અને સુહેલ પણ ત્યાંની તમામ માહિતી આપતા તેના પરિવારને બધું બરાબર છે, તે પોતે સલામત છે તેવું જણાવી રહ્યો છે. અને જે સમાચાર આવે છે ટીવીમાં દેખાય છે તેવી ખરેખર સ્થિતિ નથી. સમાચારો અને ટીવીમાં 2-3 દિવસ જૂની ઘટનાઓ દેખાઈ રહી છે. પોતે કંપનીની કોલોનીમાં સુરક્ષિત છે. કોલોનીની બહાર જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. તમામ જાતની અનાજ કરિયાણાથી લઈને બધી ચીજવસ્તુઓ કોલોનીમાં મળી રહી છે, તેમજ ઇન્ડિયન એમ્બેસી પણ તેમના સંપર્કમાં છે. પોતે સલામત હોવાથી ભારત પરત આવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સન 15મી મેથી ત્યાં છે ઇરાકમાં, બદરા સિટીની પાસે એનું કામ કરવાનું સ્થળ છે અને એ સેમસંગ કંપનીમાં જોબ કરે છે અને કંપની તરફથી એને બધી સિક્યુરિટી અને બધી જ જાતની ફેસિલિટી પૂરી પાડવામાં આવે છે. કંપની તરફથી પણ કોઈ તકલીફ નથી અને અત્યારે જે ઇરાકના સંજોગો છે તેમાં એમને કોઈ તકલીફ નથી અને બધા શાંતિથી રહે છે અને આપણા ઇન્ડિયાના 20 માણસો ત્યાં છે અને બધાને બધી સગવડ મળે છે અને કોઈ પ્રોબ્લેમ નથી. હવે ફિલિંગમાં તો આપણને અત્યારે આ સંજોગો જોતા એવું થાય છે કે ભાઈ અહીંયા પરત આવી જાય તો સારું, અને એ અંગે ઇન્ડિયન એમ્બેસીનો સતત કોન્ટેક્ટ થાય છે અને ઇન્ડિયન એમ્બેસી તરફથી પણ પૂરો રિસ્પોન્સ મળે છે એ લોકોને અને કોઈ જાતની કશી તકલીફ નથી. પરંતુ મા બાપને પોતાના સંતાનોની ચિંતા સતાવે તે સ્વાભાવિક છે. સુહેલના પિતા ઇબ્રાહીમભાઈએ જણાવ્યું હતું કે મારો પુત્ર સલામત છે, પરંતુ ઇરાકમાં ગમે ત્યારે પરિસ્થિતિ વણસી શકે તે માટે તે તમામ ગ્રુપના સભ્યો સાથે આવતા ઇન્ડિયન એમ્બેસી વ્યવસ્થા ગોઠવી આપતું હોય છે, તો પરત ઘરે આવી જાય તો સારું છે, બાકી કોઈ એકાદ 2 વ્યક્તિ આવતા હોય તો તે યોગ્ય નથી. હાલમાં ભરૂચ ખાતે સુહેલનો એક નાનો બાળક હમઝા અને પત્ની પણ છે. તેઓ તમામ સુહેલને પરત સલામતી રીતે આવી જાય અથવા તો ઇરાકમાં તેમને ઇન્ડિયન એમ્બેસી દ્વારા વધુ સલામતી આપવામાં આવે તેવી ઈચ્છા દર્શાવી રહ્યા છે. સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. માત્ર શહેર કે કોઈ રાજ્ય નહીં પરંતુ સમગ્ર દેશનો છેલ્લા કેટલાક સમયથી મુખ્ય મુદ્દો રહ્યો છે અને તે છે મોંઘવારીનો. મોંઘવારીને નાથવા સરકારે કેટલાય પગલાં લીધા, પરંતુ આ મોંઘવારી કાબૂમાં આવવાનું નામ જ નથી લેતું. મોદી સરકારે પણ મોંઘવારીને નાબૂદ કરવાના વચનો સાથે લોકોના મત જીત્યા હતા, પરંતુ આજે પણ આ મોંઘવારી નવી સરકારની સામે વધુ આક્રમકતા સાથે આગળ વધી રહી છે. ત્યારે સુરત શહેરમાં આવતા શાકભાજીના ભાવ પર જાણે કોઈ કાબૂ જ રહ્યો ન હોય તેમ તેનો રોકેટ ગતિએ ભાવ વધારો થઈ રહ્યો છે. માત્ર 15 દિવસના ગાળામાં જ શાકભાજીના ભાવમાં 30-35% વધારો થયો છે. માંગ પુરવઠા વચ્ચે ઝોલા ખાતા ભાવો ગૃહિણીઓ માટે દાઢિયા પર દામ સમાન બની રહ્યા છે. આકરા ઉનાળાને કારણે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો અને તેના કારણે ભાવો પણ આસમાને પહોંચ્યા હતા. ત્યારે આકરા ઉનાળા બાદ ચોમાસું પણ ખેંચાતા શાકભાજીના ભાવ અધધ કહેવાય તેટલા 30-35% જેટલા વધી ગયા હતા, જેમાં ગત 6 જૂન 2014ના દિવસે ગુવારના ભાવ 550-650, તુવેર 1000-1300, વેંગણ 100-160, ભીંડા 200-260, ચોળી 300-350, વટાણા 800-900, ગિલોળા 300-320, તુરિયા 260-300 અને પરવર 500-550 પર પહોંચ્યા હતા.
પરંતુ માત્ર 10 જ દિવસમાં આ શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સરેરાશ શાકભાજીના ભાવ 30% જેટલા વધવા પામ્યા છે. માત્ર 10 દિવસના ગાળામાં વધેલા ભાવ પર નજર કરીએ, જેમાં 16 જૂન 2014ના દિવસે ગુવારનો ભાવ 800 થી 900, તુવેરનો ભાવ 1300 થી 1400, વેંગણનો ભાવ 300 થી 320, ભીંડાનો ભાવ 400 થી 450, ચોળીનો ભાવ 700 થી 720, વટાણાનો ભાવ 1000 થી 1100, ગિલોળાના ભાવ 550 થી 650, તુરિયાના ભાવ 500 થી 600 અને પરવરના ભાવ 800 થી 850 પર પહોંચી ગયા હતા. ત્યારે હાલ તો આથી મેઘરાજાએ પધરામણી કરતા થોડા દિવસોમાં ભાવ ફરી ઓછા થશે તેમ લાગી રહ્યું છે. પરંતુ માત્ર 10 જ દિવસમાં 30%થી વધુ ભાવ વધતા વેપારીઓ પણ દ્વિધામાં મુકાઈ ગયા હતા. શાકભાજીમાં અત્યારે એવું છે કે આ વરસાદની સિઝન છે. ખરેખર અત્યારે વરસાદ જે આપણે 5-6 દિવસ આમ જોવા જઈએ તો લેટ થઈ ગયા છીએ. બીજું કે ગરમી આ વર્ષે અતિશય પ્રમાણમાં પડી છે, એમાં જે લોકોની શાકભાજી ખેતરોમાં ઉભેલો પાક હતો એમાં 50% નાશ થયો છે. અને આમ બી જોવા જઈએ તો ચોમાસાની ઋતુ જ્યારે શરૂ થાય છે તો એ પહેલા ભાગમાં મોટે ભાગે શાકભાજીના ભાવો વધે જ છે, પરંતુ આ વર્ષે કંઈક વધારે પડતો ઉછાળો ભાવમાં મારેલો છે. એનું એક મેઇન કારણ તો આ જે શહેરીકરણ થઈ રહેલું છે એ પણ આપણે આપીએ, કારણ કે ગામડાઓ ખલાસ થઈ રહેલા છે, કોન્ક્રીટના સિમેન્ટ જંગલો ઊભા થઈ રહેલા છે, ખેડૂતોને અત્યારે આજની તારીખમાં શાકભાજી બનાવવું પોસાતું નથી. એનું કારણ છે કે મજૂરો મળતા નથી, ડીઝલ મોંઘું, દરેક જાતની દવા બિયારણ, અને આટલી મોંઘવારીમાં જો શાકભાજીના ભાવો નહીં મળે તો ખેડૂતોને આત્મહત્યા સુધી કરવા સુધીનું એ લોકોનું થઈ જાય છે. અને આજની તારીખમાં જે શાકભાજીના ભાવો વધ્યા છે, દાખલા તરીકે ગુવાર અમે જે 10 દિવસ પહેલાં અમારે એપીએમસી માર્કેટમાં 550 થી 650 રૂપિયા પ્રતિ 20 કિલો વેચતા હતા, એ આજે 800 થી 900 રૂપિયા છે. પરવર 500 થી 550 રૂપિયા 10 દિવસ પહેલાં 20 કિલો પ્રતિ કિલો હતું, આજે 800 થી 850 રૂપિયા છે. એટલે આવી શાકભાજી જે છે કે જે ગરમી સહન નહીં કરી શકી અને એમાં 50% માલનો નાશ થયો છે, તો અત્યારે આ શાકભાજીનો વધારો જે 8-15 દિવસ સુધી, જ્યાં સુધી આપણા બજારોમાં નવો માલ નહીં આવે, ઠલવાય નહીં, ત્યાં સુધી થોડો આ ભાવ વધારો આપણને હજુ જોવા મળશે. છેલ્લા કેટલાક વર્ષોથી વધતી મોંઘવારીએ સામાન્ય જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યો છે. ત્યાં કુદરતે પણ સામાન્ય લોકોની કમર પર વ્રજઘાત કર્યો હોય તેમ વરસાદને સમયસર પહોંચાડ્યો નથી, જેના કારણે રોજબરોજમાં વપરાતી શાકભાજીના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. જો કે જાણકારોના કહેવા મુજબ વરસાદના આગમન સાથે આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં લોકોને રાહત થશે તેવી શક્યતાઓ છે. કેમેરામેન રવિ વેન્દે સાથે અઝર કુરેશીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. કેદારનાથમાં બનેલી ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું છે અને આજે પણ આ ઘટનાને યાદ કરીને લોકોના રૂંવાટા ઊભા થઈ જાય છે. કેદારનાથ યાત્રાએ ગયેલા હજારો લોકોનો આજે પણ કોઈ પત્તો નથી, જેમાં સુરતથી ગયેલા 27 લોકો આજે પણ તેમના ઘરે પહોંચી શક્યા નથી. તેમના જીવિત હોવાની શક્યતા તો નહિવત જ છે, પરંતુ તેમના પરિવારજનો પર વીતેલા તે સમયની ગોઝારી ઘટના આજે પણ યાદ કરીને તેઓ ધ્રુજી ઉઠે છે. તો જોઈએ કેદારનાથમાં ઉઠેલા કુદરતના કહેરનો આ 1 વર્ષ. 16 જૂન 2013 એટલે કે આજના દિવસે હિમાલયમાં વાદળ ફાટ્યા બાદ કેદારનાથની સુંદરતા ગણાતી ગંગા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગણતરીના કલાકોમાં સમગ્ર કેદારનાથ તહેસ નહેસ થઈ ગયું હતું. અચાનક આવેલી કુદરતી આપત્તિના કારણે દર્શનાર્થે આવેલા હજારો લોકો મોતને ભેટ્યા હતા, તેમજ જે બચી ગયા હતા તેમણે જીવતે જી નર્કથી પણ બદતર જીવનનો સાક્ષાત્કાર કર્યો હતો. કેદારનાથમાં સર્જાયેલી હોનારતમાં લોકોએ પીવાના પાણી અને ખાવા માટે ભારે હાડમારી વેઠવી પડી હતી અને લોકોની ખરાબ પરિસ્થિતિનો લાભ નફાખરોએ ઉઠાવ્યો હતો અને આડેધડ લોકો પાસે પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા. આજે આ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે, તેમ છતાં આ ઘટનાની ભીતિ લોકોના મનમાંથી ભૂસાઈ નથી. ઘટનામાં મોતને ભેટેલા તમામ લોકોના ઉત્તરાખંડ સરકાર દ્વારા અંતિમ સંસ્કાર કર્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે. જો કે હજી પણ કેદારનાથમાંથી મૃતકોના હાડપિંજર નીકળી રહ્યા છે, જે પરથી કહી શકાય કે સરકાર પોતાની જિમ્મેદારીઓ પૂર્ણ રીતે નિભાવી શકી નથી. કેદારનાથમાં ગુમ થયેલા લોકોના પરિવારો પોતાના પ્રિયજનોને ગુમાવ્યા બાદ અંતિમ સંસ્કાર માટે તેમના પાર્થિવ દેહની આજે પણ રાહ જોઈને બેઠા છે.
કુદરતે સર્જેલી આ હોનારતના પગલે સમગ્ર કેદારનાથનું જનજીવન ઠપ થઈ જવા પામ્યું છે, જેમાંથી હજી પણ કેદારનાથ ઉભરી શક્યું નથી. કેદારનાથના દર્શને સુરતથી પણ યાત્રીઓ ગયા હતા અને આ હોનારતનો ભોગ બન્યા હતા, જેમાંથી આજે પણ 27 લોકો લાપતા છે અને તેમના પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા છે. ત્યારે કેદારનાથની આ હૃદય કંપાવી નાખનારી ઘટનામાં પોતાની પત્નીને ગુમાવનાર અને સમગ્ર ઘટનાને પોતાની નજર સમક્ષ જોનાર કાપોદરાના ભીમજીભાઈનું શું કહેવું છે આ ઘટના અંગે, આવો સાંભળીએ. અમે 10/6/2013 સાંજે રેલવે દ્વારા દિલ્હીમાં ગયા. દિલ્હીથી બસ દ્વારા ઋષિકેશ પછી આગળ યમનોત્રીના દર્શન કરીને ગંગોત્રી જવા માટે અમે નીકળ્યા. તો ઉત્તરકાશી રાત રોકાણા ગીતાંજલિ રિસોર્ટ એનું હોટલમાં, ત્યાં રાત રોકાણા. બીજા દિવસે અમે ગંગોત્રી જવા નીકળ્યા એટલે રોડ તૂટેલા હતા, એટલે 2 કલાક રાહ જોઈને પછી પાછા અમે હોટલમાં આવતા રહ્યા. હોટલમાં આવ્યા પછી ના કેદારનાથમાં વરસાદ બહુ પડ્યો, ના ગંગાજીમાં પાણી બહુ પૂર આવ્યું હતું, એટલે અમે જે હોટલમાં હતા ત્યાંથી કાશી આવવાનો રસ્તો 1 કિલોમીટર તૂટી ગયો હતો. અને ઠંડીના વાતાવરણના લીધે અમારા ઘરનાને કફ થયો, 2-3 વાર ડૉક્ટર લાવ્યા, પણ બાટલા ચડાવવાના હતા પણ બાટલા તો કાશીમાં લેવા જવાનું કોઈ વ્યવસ્થા જ નહોતી. પછી 2 દિવસ એમ રહ્યું, પછી કફના લીધે હૃદય બેસી ગયું અને છેલ્લી ઘડીએ સુધી વાત કહી હતી, છેલ્લી ઘડી સુધી ચાલતા હતા. એટલે રાત્રે તે દિવસે મને એમ કીધું હતું 3 વાગ્યા કે હવે મને સારું થાય એવું લાગતું નથી, પણ મારા મનમાં એમ કે કદાચ આ કફ થયો છે એટલે આવું થતું હોય છે. પણ રાત્રે 3 વાગ્યા પછી સવારે 7 વાગે બાથરૂમમાંથી વળતા અંદરથી બહાર નીકળ્યા પછી મને કે દેખાવાનું બંધ થઈ ગયું છે એમ કહીને પછી પલંગ ઉપર સૂઈ ગયા. તરત જ જીવ જતો રહ્યો અને ડૉક્ટરને અમે બોલાયા. ડૉક્ટરે એમ કીધું કે હૃદય બેસી ગયું છે એટલે હવે કોઈ શક્યતા નથી. સુરત એસએમસી દ્વારા કંઈ નથી. કેદારનાથમાં થયેલી હોનારતને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયો છે, તેમ છતાં આ ઘટનાને નજર સમક્ષ જોનારા લોકોના મનમાંથી આ ઘટનાની ભીતિ ભૂસાઈ નથી અને આ ઘટનાને યાદ કરીને આજે પણ તેમના હૃદય કંપી જાય છે. કેમેરામેન રવિ બેન્દે સાથે સુરજ પટેલ, S9 ન્યૂઝ, સુરત. ભરૂચના અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા ગામ ખાતે નર્મદા નદીના વહેણથી થતું જમીનનું ધોવાણ અટકાવવા સરકાર તરફથી પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં કોન્ટ્રાક્ટરે અડધું કામ કર્યા બાદ અચાનક પ્રોટેક્શન વોલની ડિઝાઇન યોગ્ય ન હોવાનો મુદ્દો બહાર લાવી આ કામ બંધ કરી દીધું હતું અને જેના કારણે વિવાદ ઊભો થયો છે. જ્યારે અડધું કામ થયું હોવાથી ચોમાસા દરમિયાન જો પૂરની સ્થિતિ ઊભી થાય તો સરકારના કરોડો રૂપિયા પાણીમાં જાય તેમ છે અને તેમજ ત્યાં વસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ છે. ગત ચોમાસા દરમિયાન નર્મદા નદીમાં વારંવાર પૂરની સ્થિતિ ઊભી થતાં બોરભાઠા બેટ, જૂના બોરભાઠા અને સરફુદ્દીન ગામની જમીનનું મોટા પાયે ધોવાણ થયું હતું. અંદાજે 1200 એકર જેટલી જમીન ધોવાણમાં જતા ખેડૂતો પાયામાલ થવાની સ્થિતિમાં આવી ગયા હતા, જ્યારે બોરભાઠા ગામની સરફુદ્દીનનો રસ્તો પણ ધોવાઈ જતા સરફુદ્દીન ગામ છૂટું પડી ગયું હતું. ત્યારે ગામજનો તંત્રને જાણ કરવા છતાં સમયસર પગલાં લેવામાં અપીલ કરી હતી, છતાં પગલાં ન લેવાતા જૂના બોરભાઠા ગામના સ્મશાન પણ ધોવાણમાં આવી ગયું છે. ત્રણેય ગામના રહીશો અને કિસાનો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા તેમણે નદી કિનારે મોટા પથ્થરો નખાવી જમીનનું ધોવાણ અટકાવી ગામને બચાવ્યું હતું. ત્યારે સરકારે લોકમાંગ અને કલેક્ટરના અભિપ્રાયને ધ્યાને લઈને નદી કિનારે સંરક્ષણ વોલ બનાવવા ₹40 કરોડની યોજના બનાવી હતી, જેમાં બેકબોન કંપનીએ 23 ડિસેમ્બર 2013થી પ્રોડક્શન વોલની કામગીરી શરૂ કરી હતી. જો કે કામની શરૂઆતથી જ ગેબિયન વોલની ડિઝાઇનનો મુદ્દો વિવાદિત બન્યો હતો. ડિઝાઇન મુજબ કામ થઈ શકે તેમ ન હોવાથી રાજ્યના ઇરિગેશન વિભાગ દ્વારા ડિઝાઇન બદલવાની કવાયત હાથ ધરાઈ હતી. ત્યારે આ બાજુ તંત્રએ સંરક્ષણ દિવાલ માટે તાકીદ કરાતા ઇરિગેશન વિભાગના અધિકારીઓ મૌખિક સૂચનાથી કામ શરૂ કર્યું હતું. જો કે કામ કી પોઈન્ટ અને એપરન લેવલથી શરૂ કરવાનું હતું તે સીધે સીધી ઉપરથી શરૂ કરાયું હતું, પરંતુ માર્ચ મહિના સુધી તેની ફાઇનલ ડિઝાઇન ન બનતા આખરે કોન્ટ્રાક્ટરે કામ બંધ કરી દીધું હતું, જેની સામે ગ્રામજનોમાં આક્રોશ ઊભો થયો હતો અને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. આપણે જે હમણાં ઊભા છીએ ત્યાં નર્મદા કિનારાનું અંકલેશ્વર તાલુકાનું દક્ષિણ દિશાએ આવેલું બોજુના બોરભાઠા ગામ છે, જે વર્ષોથી 1992ની સાલથી સતત અહીંયા ધોવાણ ચાલી રહ્યું છે.
આશરે લગભગ 1200-1300 એકર જમીન પાણીમાં ધોવાણ થઈ ગયેલી છે. વર્ષોની રજૂઆત પછી ગયા વર્ષે પ્રોટેક્શન વોલનું કામ ચાલુ થયું. કામ ચાલુ થયાને એક મહિના પછી કામ ધીરું થઈ ગયું. ડિઝાઇનમાં કંઈક ડિસ્પ્યુટ હતા. આજ દિન સુધી એ ડિસ્પ્યુટ સોર્ટ આઉટ નથી થયા અને બિલ્ડીવા પ્રોટેક્શન વોલનું કામ જે નીચેથી ઉપર જવું જોઈએ એના બદલે ઊંધું ઉપરથી નીચે ગયું છે અને હવે ઉપરથી નીચેનો ભાગ કંઈક આગળ ચાલી નથી રહ્યો. એટલે કે 10 માળની બિલ્ડિંગ બની ગઈ ને એના હજુ પાયા બન્યા નથી. ખબર નથી ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરી રહ્યું છે અને કોને બચાવવા કામ કરી રહ્યું છે. જો આ રીતે કામ ચાલશે તો આ વર્ષે બોરબાઠા ગામનું અસ્તિત્વ પૂરું ખલાસ થઈ જશે. સરફુદ્દીન જવાનો રસ્તો બિલકુલ જતો રહેશે. સરફુદ્દીન એક ગામ છે, નાનું અમથું ગામ છે, 500 માણસનું, એને જવા માટે કોઈ રસ્તો પણ નહીં રહેશે. ત્યારે હવે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા કલેક્ટર આ અંગે શું પગલાં લેશે તેના પર ગ્રામજનોની મીટ મંડાઈ છે. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. તો દર્શક મિત્રો, આ હતો S9 ન્યૂઝનો વિશેષ અહેવાલ કાર્યક્રમ, S9 સ્પેશિયલ. આપ દર શનિવારે S9 ન્યૂઝનો આ કાર્યક્રમ જોઈ શકશો અને તમે જો આપની પાસે પણ આવી કોઈ ખાસ બાબતો કે ઘટનાઓની જાણકારી હોય તો અમારો સંપર્ક જરૂરથી કરશો. તો આગામી સપ્તાહ આવા જ ખાસ અહેવાલો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો.